નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીજી વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી, જેમાં ધર્મ પાઠ, મિત્રો જીવરામ ભટ્ટ જેના લેખક છે દલપતરામ, એમનો જન્મ 1820 અને અવસાન 1898માં. કવિ દલપતરામ ડાહિયાભાઈનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભકાળે દલપતરામની પદ્ય ગદ્ય પ્રવૃત્તિ અને કૃત્ય ધ્યાન ખેંચનારી બની છે. આ કવિની કવિતાએ ગુજરાતના સાહિત્ય અને સંસ્કાર જીવન ઉપર ઘણી મોટી અસર કરી છે. દલપત કાવ્ય ભાગ 1 અને દલપત કાવ્ય ભાગ 2માં તેમના બધા જ કાવ્યો સંગ્રહાયેલા છે. ગમત સાથે જ્ઞાન પીરસે તેવા બાળ કાવ્યો પણ તેમણે મોટી સંખ્યામાં આપ્યા છે. કવિતા ઉપરાંત નાટક અને નિબંધ ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. અને મિત્રો, આ દલપતરામનું મિથ્યાભિમાન નામનું જે નાટક છે એ ઘણું જ મોટું અને જાણીતું નાટક છે. તો આપણને અહીંયા જે પાઠ લેવામાં આવ્યો છે એ આ નાટકમાંથી જ લેવામાં આવ્યો છે. મિથ્યાભિમાનના 6 અંકમાંથી આ અંશ લીધેલો છે. મિથ્યાભિમાનના 6 અંકમાંથી આ અંશ લીધો છે. આ નાટકના સંવાદો જીવરામ ભટ્ટના અહમ અભિમાન ભર્યા વ્યક્તિત્વને સારી રીતે ઉપસાવી આપે છે. આખો અંશ હાસ્ય કટાક્ષથી શૈલીમાં આલેખાયો હોવાથી સૌ કોઈને વાંચવા ગમે તેવો બન્યો છે. મિત્રો, અહીંયા જીવરામ ભટ્ટ જે પોતે મિથ્યા અભિમાન રાખે છે, મિથ્યા એટલે કે ખોટું, પોતે ખોટો વ્યક્તિ છે અને ફરી પાછો અભિમાન રાખે છે, તો એ જે અભિમાન રાખવા માટે ખોટું બોલે છે મિત્રો વારંવાર, તો એમાંથી એક પ્રકારનું હાસ્યરસ ઉત્પન્ન થાય છે, જેની વાત અહીંયા પાઠની અંદર કરવામાં આવી છે. તો મિત્રો, અહીંયા નાટક તો ઘણું મોટું છે, પણ એમાંથી અહીંયા એક 6 અંક જ લેવામાં આવ્યો છે. આગળના અંકો બધા બીજા લેવામાં આવ્યા નથી. હવે જે આ અંક અહીં લેવામાં આવ્યો છે મિત્રો, એમાં એક પેલું દ્રશ્ય કેવું થાય છે, તો એ દ્રશ્યની અંદર સ્થળ છે રઘુનાથ ભટ્ટનું ઘર. તો મિત્રો, અહીંયા પહેલાં તમને હું ટૂંકમાં પરિચય આપી દઉં કે આમાં નાટકની અંદર મુખ્ય 4 પાત્રો આવે છે. એક તો આ જીવરામ ભટ્ટ, બરાબર, જે રતાંધળા છે મિત્રો, કે રાત્રે સૂર્યોદય થઈ જાય, ઓલા સોરી સૂર્યાસ્ત થઈ જાય પછી એમને કંઈ દેખાતું હતું નથી, પણ એ પોતે સ્વીકારતા નથી કે હું રતાંધળો છું, એટલે કે મને દેખાતું નથી એમ. અને કોઈ એમની સાથે સાબિતી કરવા જાય કે ભાઈ તમે આંધળા છો, તો એ પોતાની જ્ઞાનથી ખોટા ખોટા બોલી અને એ ક્યારેય પોતાની જાતને એની જે ભૂલ છે અથવા તો પોતાની જાતને બતાવી શકતો નથી. તો અહીંયા જે જીવરામ ભટ્ટ છે એના સસરા છે રઘુનાથ, એમની સાસુ છે ગંગા, એમનો સાળો છે સોમનાથ, અને એક મિત્રો જેમ સર્કસમાં એક જોકર હોય છે એવી રીતના અહીંયા એક રંગલો છે, જે આ જીવરામ ભટ્ટને ઉઘાડો કરવા માટે, એમનો અભિમાન તોડવા માટે વારંવાર નાટકના સ્ટેજ ઉપર આવી અને પ્રેક્ષકોને હાસ્યરસ ઉત્પન્ન કરાવતો હોય છે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ કે પેલું દ્રશ્ય કેવું છે. તો કે જેવું નાટકના સ્ટેજ ઉપરથી પડદો છે એ ઉઘડે છે, ત્યાં રઘુનાથ ભટ્ટ, એના સહકુટુંબ ગંગાબાઈ તથા જીવરામ ભટ્ટ છે, એટલે કે એમના ઘરની અંદર આ બધા બેઠેલા છે. એટલે ગંગા કહે છે કે જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો, ગંગા એટલે કે જીવરામ ભટ્ટના સાસુ. એટલે વચ્ચે રંગલો આવીને કહે છે કે દેખે છે એનો બાપ. જીવરામ કહે છે કેમ નહીં દેખતા હોય, કંઈ આંધળા બાંધલા છીએ કે શું? ગંગા, તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા? રંગલો, કાગળ તો શું, પણ અત્યારે મોતી વિંધે છે તો? જીવરામ કહે છે અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ, તે કેમ લખાતું હશે? મિત્રો, અહીંયા જીવરામ ભટ્ટ છે એ ખરેખર આંધળા છે, રતાંધળા છે, સાંજના સૂર્યાસ્ત પછી એમને દેખાતું નથી, એટલે એમના સાસુ એમની આ જે ભૂલ છે પોતે સ્વીકારતા નથી, એ સ્વીકારવા માટેને સાસુ એમને પૂછે છે કે તમે અત્યારે કાગળ વાંચી શકો, પત્ર વાંચી શકો? જીવરામ કહે છે કેમ ના વાંચી શકીએ, અમે રાત્રે પુસ્તક આખું લખીએ છીએ, તો કેમ લખતા હશું જો વાંચતા ન આવડતું હોય તો? અને સોમનાથ કહે છે કાગળ આપું તો વાંચશો? એનો સાળો જે છે એમને કહે છે. એ જીવરામ કહે છે હા લાવો, સા વાસ્તે નહીં વાંચીએ? સોમનાથ, લો આ કાગળ વાંચો જોઈએ. નાખે છે, જીવરામ ભટ્ટના પગ પાસે પડે છે. એટલે એમનો સાળો પૂછે છે કે જો તમને આંધળા ના આવે, વાંચતા આવડતું હોય તો આ કાગળ તમને આપું, તમે વાંચી લ્યો. જીવરામ હા પાડે છે, એટલે સોમનાથ છે એ હાથે કરીને કાગળ એમને હાથમાં નથી આપતો, પણ એના પગ પાસે ઘા કરી દે છે. એટલે જીવરામ કહે છે કે લાવો કાગળ, એટલે સોમનાથ કહે છે એ તમારા પગ આગળ પડ્યો, નીચા નમીને લઈ લ્યો. એટલે મિત્રો જીવરામ કહે છે કે કેમ તમે કાગળ મને હાથમાં ના આપ્યો, લાવો મને કાગળ. એટલે એમનો સાળો કહે છે કે કાગળ તમારા પગ પાસે ઘા કર્યો છે, નીચા નમીને લઈ લ્યો. એટલે જીવરામ કહે છે કે તમારી આગળ નીચા નમવાની અમારે ગરજ નથી,
તો વચ્ચે મિત્રો રંગલો આવે છે, શ્લોક દ્વારા આપને સમજાવવાની વાત કરે છે. નમંતિ ફલ્લીનો વૃક્ષા નમંતિ ગુણીનો જનાહા શુષ્ટકાશ્ચમ ચ મૂર્ખાશ્ચ ન નમંતિ કદાચન. એનો અર્થ શું થાય છે મિત્રો, કે ફળવાળા ઝાડ નમે અને ગુણવાન એટલે કે સજ્જન માણસો નમે, પણ સૂકું લાકડું કે મૂર્ખ માણસ ક્યારેય નમતા નથી. એટલે અહીંયા જીવરામ ભટ્ટે કીધું ને કે અમે તમારી આગળ નીચા નમવાની અમારે ગરજ નથી, એમ તમારે આગળ વચવો હોય તો મને હાથમાં આપો. એટલે સોમનાથ છે એ કાગળ છે એ જીવરામ ભટ્ટને હાથમાં લઈને આપે છે, લ્યો આ કાગળ રંગલો. જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે, ખરેખરો વાંચશે કે શું? રઘનાથ એમના સાળા સોમનાથને કહે છે, એટલે સોરી રઘનાથ એટલે કે એમના જે પિતાજી છે સોમનાથના, એ એને કહે છે કે એમાં તો ઝીણા અક્ષર છે, પહેલાં મોટા અક્ષરવાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક. સોમનાથ કાંઈ ઝીણે નથી, આંધળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે. એટલે જીવરામ મિત્રો કહે છે કે આ લ્યો તમારો કાગળ, અમારે નથી વાંચવો, એમ કરીને કાગળ નાખી દે છે. એટલે સોમનાથ પૂછે છે કેમ થયું? એટલે જીવરામ કહે છે તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે, તો તમે તો અમે કાંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ, દેખ તો વાંચી શકે એવો કાગળ હોય તે અમે વાંચીએ. મિત્રો આવી રીતના સોમનાથ અને જીવરામને બાનું મળી ગયું. પિતા પુત્ર સોમનાથ અને રઘનાથ વાત કરતા હતા, એમાં એને જેમ સોમનાથ બોલ્યો કે આ તો આંધળો વાંચી શકે એવડા મોટા અક્ષર છે, એટલે તરત જીવરામે કાગળ ઘા કરીને એમને શાળાને કીધું તો જાઓ એ કે આંધળા પાસે વચાવી લે, એમ આંધળો વાંચી શકે એવા હોય તો હું તો દેખતો છું, એટલે મારે કયા કાગળ વાંચવાની જરૂર નથી. જો તમારે મને કાગળ વાંચવા આપવો જ હોય તો કોઈ દેખતો વાંચી શકે એવો કાગળ હોય તો મને આપો તો હું વાંચું, એમ આમ કરીને મિત્રો બહાનું કરીને જીવરામ ભટ્ટ છે છટકી જાય છે અને પોતે જે આંધળા છે એ સાબિત થવા દેતા નથી. એટલે પછી એમના સાસુ છે એમની પરીક્ષા કરે છે મિત્રો, ત્રણ આંગળી બતાવીને, એટલે કે આમ આપણે કોકને ત્રણ આંગળી બતાવતા હોય એટલે આપણે અંગૂઠો અને છેલ્લી આંગળી છે એ નીચે વાળી રાખતા હોય છે, એવી રીતના ગંગાએ એટલે કે એમના સાસુએ એમને ત્રણ આંગળી બતાવીને કીધું જીવરામ ભટ્ટ આ કેટલા આંગળા છે કહો જોઈએ. જીવરામ કહે છે કહીએ તો તમે શું આપશો? એટલે જીવરામ કહે છે કે હું તમને કહી દઉં તો તમે મને ઇનામમાં શું આપશો? એમ ગંગા કહે છે એટલે કે એના સાસુ લાખણી લાડી આપી છે ને હવે બીજું શું આપીએ, જો અત્યારે દેખી શકતા હો તો કહો. એટલે એમના સાસુ કહે છે કે તમને મારી દીકરી તો આ પરણાવી છે, હવે બીજું શું આપીએ, એમ જો તમે આંધળા ના આવો ને દેખી શકતા હો તો કયો, મેં તમને કેટલી આંગળી બતાવી છે એમ. એટલે જીવરામ કહે છે એમાં શું કહેવું, પાંચ છે. એટલે ગંગા કહે છે જૂઠા પડીએ એમ કરીને હસે છે. એટલે જીવરામ પૂછે છે કે સી રીતે જૂઠા પડીએ ભાઈ, એટલે કે હું કેમ ખોટો પડ્યો, તમે મને આંગળી બતાવી છે ને મેં કીધું કે ભાઈ આ પાંચ આંગળી છે એમ. એટલે વળી પાછો રંગલો આવીને મિત્રો કહે છે કે અભિમાનીને અંતરે ભાસે જો નિજ ભૂલ તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ. મિત્રો શું કહે છે કે અભિમાની માણસો છે એ પોતાની ભૂલ છે એ ક્યારેય સ્વીકારતા હોતા નથી. તો અહીંયા મિત્રો ચિત્રમાં આપણે જોઈએ છીએ કે આ જે ખાટલા ઉપર આગળ બેઠા છે એ જીવરામ ભટ્ટ છે, એમની પાછળ જે બેઠા છે એ એમના સસરા છે, અને આ જે સ્ત્રી બેઠી છે ત્રણ આંગળી બતાવે છે મિત્રો એ એમના સાસુ છે, અને આ એમના બંને શાળા છે, એક સોમનાથ છે. એટલે ગંગા કહે છે એટલે કીધું ને જીવરામે કે અમે કઈ રીતના ખોટા પડ્યા એમ, એટલે હું શું ખોટું બોલ્યો. એટલે એમના સાસુ કહે છે કે ત્રણ આંગળીઓ ઊભી રાખીને બે આંગળીઓ વાળીને અમે પૂછ્યું હતું. અને જીવરામ કહે છે ત્યારે અમે પણ એ જ કહ્યું કે નહીં, ત્રણ આંગળીઓ ઊભી અમે દીઠી અને બે વાળેલી દીઠી, એ બધી મળીને પાંચ દીઠી દીઠી એટલે કે મિત્ર જોઈ માટે પાંચ કહી, તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી ને કેટલી વાળેલી? જોયું મિત્રો જીવરામ ભટ્ટે અહીંયા કેવું એને બુદ્ધિનો ઉપયોગ કર્યો અને પોતાનું જે આંધળાપણું છે એ છુપાવ્યું, ખોટું મિથ્યા અભિમાન કર્યું કે તમે એવું નહોતું પૂછ્યું કે ઊભી કેટલી આંગળી છે અને વાળેલી કેટલી છે, તમે તો ખાલી પૂછ્યું હતું કે આંગળી કેટલી છે એમ, એટલે મેં કીધું કે ભાઈ પાંચ આંગળી છે એમ. ને સોમનાથ કહે છે પાંચેય આંગળા ખુલ્લા રાખીને મિત્રો, એટલે હવે જે જીવરામ ભટ્ટ છે બાનું ન કાઢી શકે આવું કેટલી ઊભી હતી ને કેટલી વાળેલી હતી, એટલે પાંચે પાંચ આંગળીઓ એને ખુલ્લી રાખીને કીધું કે વારો આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ. એટલે જીવરામ છે એ ગણતા જાય છે આમ કે આ એક બે ત્રણ અને ચાર છે એમ. ને સોમનાથ કહે છે જૂઠા પડ્યા જૂઠા પડ્યા. એટલે જીવરામ કહે છે સી રીતે જૂઠા પડ્યા, અમે કદી જૂઠા પડીએ જ નહીં. એટલે મિત્રો રંગલો આવીને વાત કરે છે પાછો કે વાચાળ જો વાદ વૃથા જ થાપે તથાપી તે સત્ય કરી જ આપે. શું કહે છે મિત્રો આગળ છે કે ભરી સભામાં સત્વાર ભૂલે તથાપી જીભે કદીના કબૂલે. શ્લોકનો અર્થ એવો થાય છે કે વાચાળ એટલે કે બોલકો માણસ જે હોય મિત્રો એ ક્યારે બંધાય જ નહીં, એ ગમે તે રસ્તે થઈને નીકળી જાય. પણ હવે જીવરામ ભટ્ટ સંકળાશમાં આવ્યા, હવે છૂટી શકે એવો એકે રસ્તો મને તો લાગતો નથી, હવે જૂઠા ઠરી ચૂક્યા. એટલે કે હવે જીવરામ ભટ્ટ છટકી શકે ખોટું બોલી શકે એવું કંઈ લાગતું નથી, હવે પોતે પકડાઈ જશે કે પોતે આંધળા છે. એટલે જીવરામ કહે છે એમને
એમને શાળાને સોમનાથને કે તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું, પણ જ્યારે ત્રાહિત લોકો કહે ત્યારે ખરું. એટલે રંગલો કહે છે ત્યારે હવે તમારું સાચુંપણું સાબિત કરો જોઈએ. જીવરામ કહે છે 100 રૂપિયાની હોડ કર, હોડ એટલે કે શરત, જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ. એટલે રંગલો કહે છે જાદુગર સાથે અને વાચાળ સાથે હોડ તો કરીએ જ નહીં, કહ્યું છે કે તેની તદબીરો ઘણી હોય છે. શું કહે છે આગળ મિત્રો રંગલો, વાચાળ શું હોડ કદી ન કીજે, જાદુગરોથી બળ બાંધી બીજે, સુજન તેના સગડાશી રસ્તા, વિચિત્ર તેના છળની વ્યવસ્થા. એટલે કે જાદુગર સાથે અને આવો વાચાળ ખોટા બોલો માણસ હોય એની સાથે ક્યારેય શરત ન કરાય મિત્રો, કારણ કે ખોટા બોલો માણસ છે આપણે ક્યારેય સાચો ન થવા દઈએ. અને જાદુગર છે એ ગમે રીતના એની હાથની સફાઈથી જાદુ કરીને આપણે સાચા ન પડવા દે, કારણ કે એમની પાસે ઘણા બધા સામેવાળા માણસને છેતરવા માટેના રસ્તાઓ હોય છે. એટલે પછી સોમનાથ કહે છે કે પાછા આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળી છે, બરાબર મિત્રો. એટલે જીવરામ એનો શું જવાબ આપે છે કે ખરી વાત છે, અમે 4 આંગળીઓ દીઠી માટે 4 કહીએ, અને 5મો તો અંગૂઠો છે, આંગળી ક્યાં છે? જોયું મિત્રો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જીવરામ ભટ્ટ છે કેવી રીતના છટકી ગયા. પહેલાં એમને સાસુએ 3 આંગળી ઊભી ને 2 વાળેલી બતાવી હતી, તો એને શું કીધું કે તમે કેટલી આંગળી બતાવી, તો કે 5 આંગળી છે. તો કે કેમ 5 છે, તો કે હાથમાં તો 5 જ આંગળી હોય ને એમ. તો એને સાસુ કહે કે મેં 3 ઊભી ને 2 વાળેલી રાખીને પૂછ્યું હતું. તો શું કીધું જીવરામ ભટ્ટે કે તમે એવું ક્યાં પૂછ્યું હતું કે ઊભી કેટલી છે અને વાળેલી કેટલી છે એમ. પછી આ એના શાળાએ જે 5 આંગળીઓ બતાવી આમ હાથની, તો શું કીધું જીવરામે કે ભાઈ તમારે 5 આંગળી છે, ચાલો 4 આંગળી છે. એટલે વળી એમનો શાળો કહે છે કે તમે ખોટા પડ્યા એમ. તો કે કેમ ખોટા પડ્યા, કે મેં 5 આંગળી તમને બતાવી હતી એમ. અને જીવરામ ભટ્ટ કે કાંઈ 5 નહીં, ગઈની હતી ને મેં તમને 4 આંગળી કીધી ને, તો તમારા હાથમાં 4 આંગળી છે ને, એક તો જી છે એ તો અંગૂઠો છે, આંગળી થોડીક કહેવાય એને. જોયું મિત્રો આવી રીતના અહીંયા જીવરામ ભટ્ટ છે પાઠની અંદર ઘણો બધો હાસ્યરસ ઉત્પન્ન થાય છે, અને જીવરામ ભટ્ટ છે એ કોઈ રીતના સ્વીકારતા નથી એની ભૂલ કે પોતે આંધળા છે. અને એમનો જે સાસુ છે એમનો શાળો છે ઘણા બધા પ્રયત્ન કરે છે એમને પાસે સાચું સ્વીકારવાનો, પણ જીવરામ ભટ્ટ ક્યારેય સાચું સ્વીકારતા નથી. તો આવી રીતના મિત્રો આ પાઠની અંદર આપણે ઘણો બધો જ હાસ્યરસ ઉત્પન્ન થાય છે. તમે જાણો છો કે આ પાઠ મિત્રો આપણે અહીંયા પૂરો થાય છે, મીડિયા વિપણ નાટકમાંથી લેવામાં આવ્યો છે. તો આ વિડિયાની સાથે સાથે હું તમને વોટ્સઅપમાં પણ એક સચિત્ર બીજો વિડીયો મોકલતો હોઉં છું કે જેના દ્વારા તમને ખરેખર મજા આવશે. અને પાઠે સહેલો છે મિત્રો, તમે આરામથી સમજી ગયા હશો, હાસ્યવાળો પાઠ છે આખો. તો એ વિડીયો પણ ખાસ જોવાનું વોટ્સઅપમાં જે મૂકું છું એ ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને તમને સરસ માહિતી અને જોવાની પણ મજા આવશે. તો ચાલો મિત્રો પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ, ફરી મળશું આપણે આગળની પાઠની અંદર. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને નમસ્કાર.